અમદાવાદમાં આવેલ ગુજરાત યુનિવર્સિટી ખાતે એક અનોખા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું નામ છે અભિવ્યક્તિ. આ કાર્યક્રમમાં અનોખા આર્ટ તેમજ રોજ અલગ અલગ શોનું આયોજન કરવામાં આવે છે. અહીં ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવે છે ત્યારે તેમજ આ અનોખા કાર્યક્રમને લોકોને ઘણો જ ગમે છે. લોકો આને ખૂબ સારો પ્રતિસાદ પણ આપે છે. આ કાર્યક્રમ જોવા માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને આ અભિવ્યક્તિને માણે છે. સુમનભાઈ અને આલાપભાઈ, તમારા દ્વારા અહીં અદ્વૈતમનું એક અભિવ્યક્તિમાં આયોજન કરવામાં આવ્યું છે અને આમાં આખું વર્લ્ડ મ્યુઝિક સામેલ છે, તો તમે આ કેવી રીતે આની રજૂઆત કરો છો જે દર્શકો છે તેની સાથે, અને આ તમને આઈડિયા કેવી રીતે આવ્યો? રાઈટ, તો આપણા સંગીત કોમ્યુનિટીમાં કે ઓવરઓલ વર્લ્ડમાં એક બહુ જ સુંદર ટેગલાઇન છે કે મ્યુઝિક હેઝ નો લેંગ્વેજ. તો વિશ્વમાં અલગ અલગ પ્રકારના સંગીત છે, દરેક કન્ટ્રીમાં એમના પોતાના મ્યુઝિક ફોર્મ્સ છે. તો આ એક અમારો એક પ્રયાસ છે, એક હમ્બલ એટેમ્પ્ટ છે કે અમે દુનિયાના અલગ અલગ પ્રકારના જે મ્યુઝિક ફોર્મ્સ છે એમને બ્લેન્ડ કરીને અમે આ વસ્તુને લોકો સુધી પહોંચાડી શકીએ કે મ્યુઝિક હેઝ નો લેંગ્વેજ. તો આમાં અદ્વૈતમ મીન્સ કે જે દ્વૈત નથી, અને અદ્વૈતમ જે સિદ્ધાંત છે એ આપણા ભારતમાં લઈને આવ્યા હતા જગતગુરુ શ્રી આદિશંકરાચાર્ય સ્વામી, તેમનું સ્થાપિત કરેલું આ સિદ્ધાંત છે. તો એમનાથી અમને આ પ્રેરણા મળી કે ભાઈ જ્યારે આ યુનિવર્સમાં બધું એક જ છે તો પછી સંગીતના આટલા બધા વિવિધ પ્રકાર કેમ છે. તો આ થોટ પ્રોસેસ ઉપર અમે એક પ્રયાસ, એક જર્ની ચાલુ કરી કે લેટ્સ બ્લેન્ડ ઓલ મ્યુઝિક ફોર્મ્સ ઓફ ધીસ વર્લ્ડ, અને સુંદર પ્રકારનું એક 1 અવરનું સેટ જે છે અમે કોશિશ કરી છે પ્રિપેર કરવાની, અને લોકો સુધી ગયું છે, લોકો કનેક્ટ થયા છે આની જોડે, ખૂબ એન્જોય કરે છે લોકો. સો આઈ થિંક વી આર બ્લેસ્ડ, ગોડ હેઝ બ્લેસ્ડ અસ વિથ ધીસ કોન્સેપ્ટ. થેન્ક યુ. અદ્વૈતમ જે વાત સુમંતે કરી, મતલબ એ અંદર કન્સેપ્ટની અંદર જે છે, અમે લોકોએ વર્લ્ડ મ્યુઝિકને થ્રુ એક ડિફરન્ટ ઇમોશન્સથી અમે લોકો એને પ્રેઝન્ટ કરી રહ્યા છીએ. જેમ કે કોઈ એક ઇમોશન્સ છે, મતલબ અરે હેપીનેસ, સેડનેસ, એંગર, ફિયર, તો આવી રીતના અલગ અલગ અમે 15 દેશનું મ્યુઝિક આમાં અમે લોકો કરી રહ્યા છીએ, અને એ માણવા માટે અને ગાવા માટે ઘણા બધા લોકો અમારા પહેલા શો મારા આવ્યા હતા. આજે અમારો બીજો શો છે, અમારો ત્રીજો શો છે 8 ડિસેમ્બરે. તો એમાં પણ તમે લોકો, આપણે બધા લોકો ભેગા મળીને ગાઈએ, માણીએ અને અનુભવીએ કે વર્લ્ડ મ્યુઝિક શું છે અને એક મ્યુઝિક હેઝ નો લેંગ્વેજ. તો એ જ અમે લોકો અહીંયા આગળ આ પ્લેટફોર્મ ઉપર બતાવશું. મારું નામ છે દેવર્ષિ સોનેજી. અભિવ્યક્તિમાં અદ્વૈતમ કરીને જે અમારો કોન્સેપ્ટ છે એમાં અમે ફર્સ્ટ શો કર્યો અને અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે એમાં. આઈ હોપ કે તમે હવેના જે અમારા શોઝ છે, જે છે આજે છે અને 8 તારીખે છે, 8 ડિસેમ્બરના રોજ 9:30 વાગે, તો તમે જરૂરથી પધારજો. અમે વર્લ્ડની ડિફરન્ટ લેંગ્વેજીસ અહીં આગળ પ્રેઝન્ટ કરી રહ્યા છે, અને બિંગ એ ગુજરાતી મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે અમે લોકો આવા કોન્સેપ્ટને એક સરસ સ્થાને પ્રેઝન્ટ કરી રહ્યા છે. આપ જરૂરથી પધારજો. નમસ્તે, હું છું હિમાદ્રી અને હું છેલ્લા 7 વર્ષથી ક્લાસિકલ મ્યુઝિક કરી રહી છું, અને અદ્વૈતમ જે અમારો કન્સેપ્ટ છે અભિવ્યક્તિમાં, એ બિંગ ક્લાસિકલ મ્યુઝિશિયન અને બિંગ ગુજરાતી અમારા માટે ચેલેન્જિંગ બી હતું અને અમારા માટે એટલું જ લાઈક કહેવાય ને કે બહુ જ એક્સાઇટિંગ બી હતું કે અમે લોકોએ વર્લ્ડ મ્યુઝિકને અમે લોકોએ કવર કર્યું છે, જેમાં જે અમને નહોતું આવડતું એ ચેલેન્જ એક્સેપ્ટ કરીને અમે લોકોએ વસ્તુને બહુ જ સારી રીતે એક્ઝિક્યુટ કરવાની અમે કોશિશ કરી. અમારો જે ફર્સ્ટ શો રહ્યો એ બહુ જ એટલે બહુ જ સારો અમને રિસ્પોન્સ મળ્યો. તો હવે જે છે એ નેક્સ્ટ 8 ડિસેમ્બરના બી અમારો છે, તો જો તમને લોકોને વર્લ્ડ મ્યુઝિક વિશે જાણવાની બહુ જ ઈચ્છા હોય તો પ્લીઝ ડૂ કમ વિથ યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. નમસ્કાર, મારું નામ છે ઋતુલ વાજા અને હું ટીમ અદ્વૈતમમાં એઝ અ પર્કશનિસ્ટ છું, અને અમે લોકો અભિવ્યક્તિમાં આ ફેરી વર્લ્ડ મ્યુઝિકનો કોન્સેપ્ટ કરી રહ્યા છે, અને એમાં બધાને એવું હોય છે કે વર્લ્ડ મ્યુઝિક એટલે ડ્રમ્સ, ગિટાર્સ ને એવું, પણ અમે લોકો એક એક મ્યુઝિકના મૂડ્સ બતાવી રહ્યા છે. ધારો કે એંગર છે, હેપીનેસ છે, એવી રીતે ડિવાઈડ કરીને આખા મૂડ્સ બતાવી રહ્યા છે. તો પ્લીઝ ગાઈઝ, અમારો હવે નેક્સ્ટ કોન્સર્ટ 8th ના છે, 8 ડિસેમ્બર મંચ ઉપર
યુનિવર્સિટી 9:30 વાગે, તો પ્લીઝ ડૂ કમ. મારું નામ હરિયક્ષ વ્યાસ છે, હું ટીમ અદ્વૈતમમાંથી છું અને મેં આખું રિધમ અરેન્જ કર્યું છે. જેમ તમે સાંભળ્યું કે વર્લ્ડ મ્યુઝિક, હવે વર્લ્ડ મ્યુઝિકમાં અલગ અલગ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, જે અમે ટ્રેડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ. જેમ કે ઇન્ડિયાનું તબલા છે, આફ્રિકાનું જેમ્બે છે, બીજું બોંગો કોંગોસ છે, એ લેટિન અમેરિકાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. સો બધી જગ્યાએ કેવું હોય છે કે વર્લ્ડ મ્યુઝિક લોકો સાંભળે ને એટલે બધાને એવું થાય કે ઓકે ડ્રમ્સ ને ગિટાર્સ ને બસ ત્યાં જ વર્લ્ડ મ્યુઝિક પૂરું થઈ જાય છે. બટ એવું નથી, વર્લ્ડ મ્યુઝિકમાં એકચ્યુઅલમાં ડ્રમ્સ ગિટાર સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ છે જે અમે અહીંયા પ્રેઝન્ટ કરીએ છીએ. અમારો શો હજી 8મી તારીખે એક બાકી છે, તો હું બધાને ઇન્વાઇટ કરું છું કે તમે 8મી તારીખે 9:30 વાગે મંચ પર આવો, અમારી સાથે માણો વર્લ્ડ મ્યુઝિક કોન્સર્ટ ટીમ અદ્વૈતમ. થેન્ક યુ. મારું નામ ઉમંગ ગજ્જર છે, અમે ટીમ અદ્વૈતમમાં રિધમ સેક્શનમાં હું છું. અમે ઓડિયન્સમાં પ્રયત્ન કરીએ છીએ કે સાચું મ્યુઝિક અને જે મ્યુઝિકમાં જે એકતા છે, મ્યુઝિક ઇઝ વન, જે વનનેસ છે, એ અમે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જેમાં અમે અલગ અલગ ઇમોશનના બેઝ ઉપર સપોર્ટથી અમે મ્યુઝિક પ્રસ્તુત કરી રહ્યા છીએ. સો તમને બધાને નિવેદન છે કે આવો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે તમને ખૂબ મજા આવશે, આનંદ થશે. સો માય નેમ ઇઝ નિસર્ગ અને અમે લોકો છે ટીમ અદ્વૈતમમાં. સો આઈ એમ પ્લેઇંગ ગિટાર્સ ઇન દેટ અને ઘણા બધા વર્લ્ડ મ્યુઝિકના ફોર્મ્સ કવર કર્યા છે અમે એની અંદર. સો વી આર યુઝિંગ મલ્ટિપલ ગિટાર્સ, ક્લાસિકલ ગિટાર્સ યુઝ કર્યું છે, 12-string યુઝ કર્યું છે, ઇલેક્ટ્રિક ગિટાર્સ યુઝ કર્યા છે. સો આઈ રિયલી વિશ કે બધા જ આવે અને સાંભળે, બિકોઝ ધીસ ઇઝ અ રિયલી ન્યૂ કન્સેપ્ટ જે અહીંયા થઈ રહ્યો છે, અને પ્લીઝ ડૂ કમ. ઓકે, મારું નામ ઉમંગ પરમાર છે, હું થોડા ઘણા વર્ષોથી ફ્લ્યુટ વગાડી રહ્યો છું. જ્યારે મને આલાપ સર, જે અમારા કમ્પોઝર છે, એમણે અમને કોલ કરીને જણાવ્યું કે આ રીતનો અમે અભિવ્યક્તિમાં શો પરફોર્મ કરવાના છીએ, જેનું નામ છે અદ્વૈતમ, જેની મેઇન થીમ છે વર્લ્ડ મ્યુઝિક. 4 પ્રકારના ઇમોશન્સ જેમ કે હેપીનેસ, સેડનેસ, એંગર અને ફિયર, એને આપણે ખાલી મ્યુઝિકથી એક્સપ્લોર કરીને ઓડિયન્સને પ્રેઝેન્ટ કરવાના છીએ, અને એ પણ નોટ ઇવન ખાલી ઇન્ડિયાનું મ્યુઝિક નહીં, વર્લ્ડના ઘણા બધા મ્યુઝિક દ્વારા. સો મને ખૂબ જ એક્સાઇટમેન્ટ થઈ આવશે અને મેં એમને આમાં એક પાર્ટ બનવા માટે મેં પણ એમને રિક્વેસ્ટ કરી. મારું નામ જોગીન ઢેબર છે. એકચ્યુઅલી હું અભિવ્યક્તિ સીઝન 1, 2, 3, 4 ચારે ચાર સિઝનથી જોઉં છું, બટ સીઝન 5માં મને પરફોર્મ કરવાનો ચાન્સ મળ્યો છે. હું ટીમ અદ્વૈતમમાંથી છું. અદ્વૈતમ મીન્સ વર્લ્ડ મ્યુઝિક પર અમે પ્રેઝન્ટ કરી રહ્યા છીએ. ટોટલ 15 કન્ટ્રીઝના મ્યુઝિક પર અમે વર્ક કરી રહ્યા છીએ અને પરફોર્મ કરી રહ્યા છીએ, અને અમે લિમિટેડ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે વર્લ્ડ મ્યુઝિકને, 15 કન્ટ્રીઝના મ્યુઝિકને પ્રેઝન્ટ કરી રહ્યા છીએ. તો આજે અમારો શો છે, તો અને નેક્સ્ટ શો અમારો 8 તારીખે છે, 8 તારીખે છે, 9:30 વાગે. તો આપ લોકો પણ જરૂરથી આવજો. તો આ એક ગ્રીક માયથોલોજીની એક સ્ટોરી છે, અને આ સ્ટોરીને ધ્યાનમાં રાખીને સંવિત જોશીએ આ આખું ક્રિએટ, આ વિઝ્યુઅલ આર્ટ્સ ક્રિએટ કર્યું છે. અને આ જે સ્ટોરી છે તેનું મેઇન પાત્ર છે, તેનું કેરેક્ટર એ આ છે, અને આનું નામ છે ઇકારસ. અને ઇકારસ છે તેના એક પપ્પા છે. ઇકારસને એક નાનકડું વરદાન આપે છે તેના પપ્પા, તેને મીણની વેક્સની પાંખો બનાવી આપે, અને પાંખોની સામે 2 શરત મૂકે કે જો તું વધારે અધ્ધર ઉડીશ તો જે સૂર્યનો તાપ છે તારી પર પડશે અને ધીરે ધીરે તારી પાંખો ઓગળવા લાગશે, અને જો તું વધારે નીચે ઉડીશ તો જે સમંદર છે એનું પાણી તારી પર પડશે, અને એ જે પાણી પડશે એનું ઠંડુ પાણી, અને તારી પાંખો જકડાઈ જશે અને ધીરે ધીરે તૂટી જશે અને તારું ત્યાં મૃત્યુ થશે. તેના પપ્પા તેને સપના જોવાની ના નથી પાડતા, ના એને ઊંચું ઉડવાની ના પાડે, તેને હંમેશા સમતુલમાં રહેવાની હા પાડે, તેને સમતુલમાં રહે કે ના વધારે તું અધ્ધર ઉડ, ના વધારે તું નીચે જા. પણ ઇકારસ છે ને તે માનતો નથી. તે સવારમાં વહેલો ઉઠે છે અને વેક્સ પહેરે છે, એ પાંખો પહેરે છે વેક્સની, અને વધારે ઉડવાનું શરૂ કરે, ઉડતો જાય ઉડતો જાય, અને જેમ સૂરજ નીકળે એવી તરીકે ત્યાં સૂરજ નીકળે, એની પહેલી કિરણ તેની પર પડે અને ધીરે ધીરે તે પાંખો ઓગળવા લાગે, અને જ્યારે પાંખો ઓગળવાનું પૂર્ણ થઈ જાય, ખતમ થાય, ત્યારે ઇકારસ એ આવી તર ઉપરથી નીચે પડે છે આસમાનથી. હવે નીચે છે એ પૃથ્વી છે, ઉપર છે આસમાન, જે યુનિવર્સ છે. હવે આ એક બીજી સ્ટોરી છે. હવે જેમ કે આ મોડર્ન સ્ટોરી છે પૂરી. હવે આ મોડર્ન સ્ટોરીને સંવિત જોશીએ એમના મગજથી, એમના માઇન્ડથી આ ક્રિએટ કરી.
અને એમાં એવું કહેવા માંગે છે કે નીચે લોકો ઘણા બધા મોટી પોઝિશન પર છે, જેમ કે પોલિટિશિયન્સ, યા તો એક નાનકડા શોપનો માલિક, યા તો એક બહુ મોટો બિઝનેસમેન તેમના હોદ્દાને બચાવવા માટે, તેમની પોઝિશનને બચાવવા માટે ઘણા બધા એવા પ્રયત્નો કરતા હશે જે આમ જનતાને પ્રોબ્લેમ થતી હશે. જેમ કે એક ઓઇલ કંપનીનો માલિક 50 વર્ષનું ઓઇલ એ 10 વર્ષમાં કાઢી લે છે, અને જે પાછળ જે ઓઇલની ખોટ ઊભી થાય અને જે એમની પોઝિશનને વધારે ઉપર ને ઉપર લઈ જાય છે તેના કારણે. હવે જેમ કે એક ઇકારસની પાંખો અગડી ગઈ એક સનલાઇટ પડવાથી, એવી જ રીતે યુનિવર્સથી એક સનલાઇટ પડશે અને આમ પણ આમના પણ ખોટા કામ પણ એ ઇકારસની જેમ જ એમની પાંખો અગડી જશે. જે અમદાવાદના યુનિવર્સિટી ખાતે આજે અભિવ્યક્તિ યોજવામાં આવી છે તેને લઈને દર્શકોમાં પણ એક અલગ જ પ્રેમ જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે આપણે એક દર્શક સાથે વાત કરીશું. તમે આ અભિવ્યક્તિને લઈને શું કહેવા માંગો છો? યસ, અહીંયા અભિવ્યક્તિને લઈને હું કહેવા માગું છું કે અહીંયા ઘણા બધા નવા નવા ફંક્શન્સ થઈ રહ્યા છે, જેમ કે કોઈ નાટક બી આમ સારા એવા ટોપિક પર થાય છે કે જે આપણા માટે શીખવા લાયક હોય. પછી અહીંયા બધા મોસ્ટલી અહીંના સ્ટુડન્ટોએ બધું કંઈક નવું બધું બનાવેલું છે, એની ઉપર અહીંયા એક્સપેરિમેન્ટ બધા મૂકેલા છે અને અહીંયા આવીને જોવા જેવું છે. અને આ પ્રોગ્રામ સાંજે 7 વાગ્યાથી ચાલુ થતો હોય છે અને રાત્રે મિનિમમ 10-11 વાગ્યા સુધી ચાલુ હોય છે. તો આ જોવો, આ અહીંયા બહુ સારું શીખવા મળતું હોય છે અહીંયા જો આવીએ તો, અને બહુ સારું એવું આયોજન અહીંયા સ્ટુડન્ટો દ્વારા કરવામાં આવેલું છે. આપણા જે યુથ છે અત્યારે જે, એ લોકોના મગજમાં કઈ લેવલની ક્રિએટિવિટી છે એ અહીંયા આપણને જોવા મળે છે. એવા એવા ટોપિક્સ જે આપણા મગજમાં પણ ન આવ્યા હોય, સમજ્યો? ઓકે. એવા એવા ટોપિક્સ જેને આપણે કોઈ દિવસ આમ વિચાર્યા ન હોય એવા ટોપિક્સ આપણને થિયેટરમાં દેખાડવામાં આવે છે. એટલે બહુ આમ હું તો એકદમ શોક થઈ ગઈ કે આવું રીતે બધાના યુનો મગજમાં વિચાર આવતા હોય, ને હું જોઈને બહુ જ ખુશ છું. Thank you.